नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાબા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. સુરત કોર્ટના ઐતિહાસિક નિર્ણય. સચિન જીઆઈડીસી રેપ કેસમાં આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા. સુરત પોલીસે માત્ર એક મહિનાના સમગ્ર કોર્ટ કાર્યવાહી કરી. સુરત કોર્ટ 5 દિવસની ટ્રાયલની અંદર ચુકાદો આપ્યો. સુરતની પાર્શો કોર્ટ ગુજરાતમાં રેપની ઘટનાને સૌથી ઝડપી ચુકાદો આપતા 4 વર્ષની બાળકીને રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને સોસો સલામ ભરવાનો મન થાય છે તેવી આ ઘટના કોર્ટે માત્ર 5 જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી બુધવાર રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત તારીખ 12-10-2021ના રોજ સચિન જીઆઈડીસીમાં જારી જખડામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં મળી આવતી બાળકી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ તમામ વિભાગોમાં જબરદસ્ત સંકલન સાંધીને આરોપી હનુમાન નિવાસના આજીવન કેદની સજાનો સાથે દંડ ફટકાયો છે. ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનો વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ઇતિહાસના દુષ્કર્મ કેસમાંથી સૌથી ઝડપી ચુકાદો હશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગત તારીખ 12-10-2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપી 7 દિવસની રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ તરફથી 10 દિવસનો ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુટર અસલ કેસ કાગળો તારીખ 22-10ના રોજ આપવામાં આવ્યા હતા, જ્યારે 23 અને 24માં 2 સજાના દિવસમાં આખી મેટર તૈયાર કરી હતી. 25-10 રોજના સદર કેસમાં ચાર્જ થતા દસ્તાવેજ પુરાવાના લિસ્ટ નામ એડિશનલ સેન્સન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 3 સાક્ષીઓને ઓળખ પરેડ કરાઈ હતી, તેમજ 60 સાક્ષીઓને 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. તારીખ આ કેસ 29-10 સુધીમાં સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટનો પણ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અગાઉ નારાયણ સાહેબના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુનેગારોમાં ડર પેદા થાય છે. ભોગ બનાવનારને ઝડપી ન્યાય મળે અને સમાજના એક કડક દાખલો બેસે તે હેતુથી ધારણો અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી કે વ્યાસ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી એસ કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવામાં હકારાત્મક સહકાર મળેલો છે. ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેન્સન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી. સેન્સન્સ કોર્ટ પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુના સબબ 7 વર્ષની સાદી કેસ અને 1000નો દંડ, ઇપી કોલમ 307 ગુના સબબ 5 વર્ષની સાદી કેસ કેદ અને 1000નો દંડ, ઇપી કોક 323 ગુના સબબ 1 વર્ષની સાદી કેદ અને 1000નો દંડ, ઇપી કોલમ 376 એબી ગુના સબબ આજીવન જિંદગીની અંતિમ શ્વાસ સુધી સજા અને 1 લાખનો દંડ સાથે જો દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નમસ્કાર, હું નયન સુખડવાલા સુરત મુકામે જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી ફરજ બજાવું છું. આજે સુરતની કોર્ટમાં સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબની કોર્ટમાં એક રેપ કેસનો ચુકાદો આવ્યો. આ ચુકાદો સુરતની કોર્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો કહેવાય તે પ્રકારનો ચુકાદો છે. બનાવ એવો હતો કે 12 ઓક્ટોબરના દિવસે સચિન જીઆઈડીસી મુકામે એક નાની બાળકી ઉપર બળાત્કાર થયેલો. પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ અને એમની ટીમે ખૂબ જહેમત ઉઠાવીને ટૂંકા જ સમયમાં કલાકોમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. 10 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરી. આ કેસની સુનાવણી 26 તારીખથી શરૂ થઈ અને 29 તારીખ એટલે 26 ઓક્ટોબરથી શરૂ થઈ અને 29 ઓક્ટોબર 4-5 દિવસમાં જ આ કેસ પુરાવો પૂર્ણ થયો. એમાં દલીલો રજૂ થઈ અને આ વેકેશન ખુલતા જ આજે આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા, એ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ એ કર્યો છે. અને સુરતના ઇતિહાસમાં
આ સૌથી ઝડપી ચુકાદો છે. ખાસ કરીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસ સાહેબને પણ એમનો પણ હું આભાર માનું છું કે રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ ચાલુ રાખવાની એમણે પરવાનગી આપી અને આ બધાના સહયોગને કારણે ખૂબ ઝડપી ન્યાય આજે બાળકીને મળ્યો છે.